ઉપલેટાના ગઢાળા ગામમાં દીપડાએ પશુનું મારણ કર્યું હતું। ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે વન વિભાગને પાંજરું મૂકી દીપડાને પકડવાની માંગ કરી હતી। દીપડાના આતંકથી ઉપલેટાના ગઢાળા ગામ તેમજ આસપાસના પંથકમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક હોવાનું ખેડૂતો અને ગ્રામજનો કહી રહ્યા છે। દીપડાના આતંકથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે। અમારા ગામમાં દીપડાનો આતંક છે અને રાત્રે 12 વાગ્યાનો કાપ છે, 12 વાગ્યાનો કાપ છે એટલે અમારે ફરજિયાત પાણી ભરવા આવી ઠંડીનું જવું પડે અને બીજી બાજુ એક વાર ઠંડી, બીજી બાજુ એક દીપડાનો આતંક બરોબર, અને અમારા ગામમાં એક પછીનું મારણ પણ કરેલું છે દીપડાએ। તો નવસારી જ્યુબિલી ગાર્ડનમાં પ્રજાસત્તાક પર્વ પર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ દરમિયાન અકસ્માત સર્જાયો। પાલિકાની બેદરકારીને કારણે પુષ્પાંજલિ અર્પણ કરતી નગરસેવિકા ઇજાગ્રસ્ત થઈ। વોર્ડ નંબર 4ના મહિલા નગરસેવિકા કલ્પના રાણા લાકડાની જર્જરિત સીડી પર ચડી પુષ્પ અર્પણ કરતા નીચે પટકાયા હતા, જેથી કલ્પના રાણાને પગમાં ફ્રેક્ચર થયું હતું। કોંગ્રેસના નગરસેવકોએ શહેરની પ્રતિમાની જાળવણી અને પાસે મૂકેલા સાધનોની સાફસફાઈ માટે અનેક રજૂઆતો કરી આવેદન આપ્યા હતા। શહેરના સર્કલ રામ ભરોસે રહેતા પાલિકાની બેદરકારીને લઈને અનેક સવાલો ઉભા થયા છે। તો અમદાવાદના વેજલપુરમાં પત્નીની હત્યા કેસમાં આઈબી ઓફિસર પતિની ધરપકડ કરવામાં આવી છે। રાધાકૃષ્ણ દુધેલા અને તેમની પત્ની મનીષા દુધેલા વચ્ચે મનભેદ હોવાથી તેઓ અલગ રહેતા હતા, જોકે પત્નીની હત્યા કરવા માટે પતિએ સોપારી આપી હતી અને મુખ્ય સૂત્રધાર તરીકે પતિનું નામ ખુલતા પોલીસે આઈબી ઓફિસર રાધાકૃષ્ણ દુધેલાની ધરપકડ કરી છે। 6 મહિના પહેલાની હત્યા કેસમાં પોલીસ અગાઉ એક શખ્સની ધરપકડ કરી ચૂકી છે અને હવે પતિના નામનો ખુલાસો થયો છે। આ સાથે જ વધુ સમાચારો પર નજર કરીશું એક બ્રેક બાદ। વેલકમ બેક। આગળ વાત કરીએ તો બોટાદમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી થઈ। બોટાદમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું। તેઓએ પરેડમાં પોલીસ દળના વિવિધ વિભાગની પરેડની સલામી ઝીલી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો। સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી। તેમણે લખ્યું હતું કે સૌ નાગરિકોને 74મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા। આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓ દ્વારા દર્શાવેલ માર્ગ પર ચાલી એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ। અમદાવાદમાં ખાનપુરમાં આવેલ ભાજપના કાર્યાલય પર 74મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। ભાજપના કાર્યાલય પર એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રજાસત્તાક દિન નિમિત્તે આ દેશના નાગરિકોને અને અમદાવાદ શહેરના નાગરિકોને શુભેચ્છા પાઠવું છું। મા ભારતી સદાય અગ્રેસર રહે અને વિશ્વ ગુરુ બને તેવી શુભેચ્છા પાઠવું છું। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। નરોડા શહીદ સર્કલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અમદાવાદના મેયર કિરીટ પરમારે ધ્વજવંદન કર્યું હતું। મ્યુનિસિપલ કમિશનર સહિત મનપા અધિકારીઓ અને કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા। મેયર અને અન્ય પદાધિકારીઓ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ વખતે ઉત્તર ઝોનમાં ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇતિહાસની સાથે અમદાવાદ શહેરનું નામ છે, ગાંધી આશ્રમ હોય, ગાંધી હોય અને આ
1975 માં આઝાદી પર્વ નીકળી છે. અનેક લોકોએ પોતાના ખૂન બલિદાન પોતાના ન્યોછાવર કરી આ દેશને આઝાદ અપાવ્યું. આ આઝાદીનો આજે આપણે આઝાદીથી શ્વાસ લઈ રહ્યા છે. એ સ્વાતંત્ર્ય સેનાનીઓને હું કોટી કોટી નમન કરું. અમદાવાદમાં કોંગ્રેસ રાજીવ ગાંધી ભવનમાં 74મા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ. કોંગ્રેસની શિસ્ત સમિતિના કન્વીનર બાબુભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ગણતંત્ર દિવસની ઉજવણી કરી. ધ્વજવંદનમાં કોંગ્રેસના ઉચ્ચોદેદારોથી લઈ તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટના વતની પરેશભાઈ રાઠવાની પસંદગી પદ્મશ્રી પુરસ્કાર માટે કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છે. પરેશભાઈ રાઠવા વર્ષોથી પિઠોરા ચિત્રો લખનાર છે. છોટાઉદેપુર જિલ્લાની ઓળખસમા પિઠોરાના ચિત્રો એ માત્ર ચિત્રો નથી પણ પ્રાચીન સમયની એક લિપિ છે. પિઠોરા દોરવામાં નહીં પરંતુ લખવામાં આવે છે. પિઠોરા આદિવાસી રાઠવા સમાજનો સૌથી મોટા દેવ મનાય છે. આદિવાસીઓ આ પિઠોરા ચિત્રોને પોતાના ઘરમાં ચિત્રણ કરાવે છે અને તેની પૂજા અર્ચના કરે છે. 12,000 વર્ષથી ચાલી આવતી આ પરંપરા હાલ પણ જીવિત છે અને પરેશભાઈ રાઠવા પિઠોરા લિપિનું લખાણ છેલ્લા 30 વર્ષોથી કરતા આવ્યા છે. છેલ્લા 30 વર્ષથી અમારા રાઠવા આદિવાસી સમાજના ઈષ્ટદેવ બાબા પિઠોરા દેવના ચિત્રો હું લખતો આવ્યો છું ગામે ગામ અને આજે મારું નામ આ કલા સંસ્કૃતિ માટે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યું છે તે ખૂબ જ તેથી હું ખૂબ જ ખુશ છું. આ મારું નામ ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા નોમિનેટ કરીને તેને આગળ મોકલવામાં આવ્યું હતું. અમદાવાદમાં રહેલા અને પપેટ સાથે સંકળાયેલ પૈપદભાઈ કવિનું પદ્મશ્રી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું છે. તેઓએ દેશ વિદેશમાં પપેટ શો કર્યા છે. ફ્રાન્સ જર્મની ન્યુઝીલેન્ડ સહિત 7-8 જેટલા દેશોમાં પણ પપેટ શો કર્યા છે. વિલુપ્ત થતી કલામાં વિશેષ યોગદાન બદલ તેમને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. પૈપદભાઈ 60 વર્ષથી પપેટ કળા સાથે સંકળાયેલા છે. હાલમાં તેઓ 92 વર્ષના હોવા છતાં પપેટ શો કરી નવયુવાનોને પ્રેરણા પૂરી પાડે છે. ખુશી કેમ થઈ ને કઈ રીતે થઈ એ સવાલ નથી. ખરેખર તો કદર થઈ. એનું કારણ શું છે કે હું જે કામ કરું છું શિક્ષણનું કામ છે, સામાજિક શિક્ષણનું કામ. એટલે સ્કૂલ પણ ખરી અને સામાજિક સંસ્થાઓ પણ ખરી, એ બધામાં હું મદદ કરું છું અને એ મદદ પપેટ મારફતે કરાઈ છે. કારણ કે પપેટને લોકો કઠપૂતળી સમજે છે, એ કઠપૂતળી નથી. ગીર સોમનાથ જિલ્લાના હીરાભાઈ લોભી સમાજ સેવા ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ થયા છે. તલાળા ગીર જમુસરના તેઓ વતની છે. હીરાભાઈ લોભીનો સિદ્ધિ આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે નોંધપાત્ર ફાળો રહ્યો છે. સિદ્ધિ સમુદાયના ઉત્થાન અને વિકાસ માટે ભગીરથ કાર્ય કર્યું છે. આ ભગીરથ પ્રયત્નોથી જમુસરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજી કામ વગેરે જેવા કામ કરી પરિવારને મદદરૂપ થાય છે. બીજાના ભલામાં પોતાનું ભલું એ એમનો જીવન મંત્ર છે. સરકાર તો મારા જોઈએ લઈ છે ને નરેન્દ્રભાઈ મોદી તો મારો ભાઈ બન છે. સરકારને હું અભિનંદન આપે કે મારા ભાઈએ મને બેનને બોલાવી આ નાનું એવું કુટુંબ છોટા એવા ગામમાં રહેવું ને એમાંથી જો મને ગોતી હોય તો સરકારને બીજું મને હું કહેવાનું હોય. આજ મને ખુશાલીનો પાર છે. આ કલેક્ટર સેવા ફરખે હું બેઠી હોય પણ જામનગરના ધ્રોલમાં પણ 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મંત્રી મુળુ બેરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. મંત્રીએ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક સાથે પરેડનું નિરીક્ષણ કર્યું. મંત્રી મુળુ બેરાએ જણાવ્યું કે આઝાદીની લડતમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા નેતાઓને લીધે આઝાદી પ્રાપ્ત થઈ છે. તો હળવદ વિવેકાનંદ સાયન્સ એકેડમીમાં 74મા પ્રજાસત્તાક દિવસે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ગણિતના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું. આલ્ફા રોબોટ, ટેસ્લા રોબોટ, 4D સોલાર સિસ્ટમ, સ્માર્ટ સિટી, હ્યુમન બોડી પ્રોજેક્ટ, ઝુલતા પુલ, સુપર કેપેસિટી, ડ્રોન ટેકનોલોજી, INS વિક્રાંત, મિસાઇલ પૃથ્વી, બ્રહ્મોસ, રાફેલ, F-15Z,
વિવિધ પ્રોજેક્ટનું નિર્માણ કર્યું. ધાર્મિક સ્થળો જેવા કે કેદારનાથ, બદ્રીનાથ, કાશી વિશ્વનાથ, મહાકાલેશ્વર પણ બનાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં આંતરિક શક્તિઓને ઓળખી તેને બહાર લાવવાનો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. આધ્યાત્મિકતા અને શિક્ષણનો સંબંધ, શિક્ષણની સાથે એટલી જ જરૂરી આધ્યાત્મિકતા છે, ધાર્મિકતા છે. એ બાબતની થીમ ઉપર અમે આ વર્ષે વિવેકાનંદ સાહેબ એક સાયન્સ ફેરના બેઝની અંદર એક સાયન્સ ફેરનું આયોજન કરેલું હતું. આપણા કોમર્સના વિદ્યાર્થીઓમાં વિવિધ 25-30 જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયન્સના વિદ્યાર્થીઓમાં નિકોલસ ટેસ્લાએ જેવું સ્વપ્નું જોયેલું હતું કે કોઈ પણ પ્રકારના ઉપકરણો વગર ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી અને આખા સિટીને પ્રોવાઈડ કરવી, એ માટેનો એક નાનો એવો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાના 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ. ભરૂચ જિલ્લા પ્રભારી કુંવરજી હળપતિએ ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી હતી. કુંવરજી હળપતિએ પરેડનું નિરીક્ષણ કર્યું તેમજ વૃક્ષારોપણ પણ કર્યું. દાહોદ જિલ્લાના ગરબાડામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અધિકારીઓ, પદાધિકારી, નગરજનો ઉપસ્થિત રહી જુદા જુદા કાર્યક્રમોની ઝાંખી નિહાળી હતી. ગણતંત્ર દિવસ પર દિલ્હીના કર્તવ્ય પથ પર ભારતે પોતાની તાકાત દર્શાવી. કર્તવ્ય પથ પર ભારતીય નેવીના જવાનો પણ પરેડમાં સામેલ થયા. ભારતીય નેવી દેશની જળસીમાની સુરક્ષા કરે છે. વધુ સમાચારો પર નજર કરીશું બ્રેક બાદ. વેલકમ બેક. પ્રોટીનમાં આગળ વાત કરીએ તો આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન જીતેન્દ્રસિંહે ગુરુવારે ભારત બાયોટેકની નેઝલ કોવિડ રસી લોન્ચ કરી. ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલ આ રસી સરકારને 325 રૂપિયા પ્રતિ ડોઝમાં ઉપલબ્ધ થશે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેની કિંમત 800 રૂપિયા હશે. એટ્રોલોગટ બુસ્ટર માટે આ વિશ્વની પ્રથમ ઇન્ટ્રાનેઝલ કોવિડ રસી છે. ભારત બાયોટેકને ડિસેમ્બર 2022માં પ્રાથમિક 2 ડોઝ અને એટ્રોલ ટોગસ બુસ્ટર તરીકે મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને 18 વર્ષ અને તેથી વધુ વયજૂથ માટે કટોકટીની પરિસ્થિતિઓમાં ઇન્ટ્રાનાઝલ રસીના પ્રતિબંધિત ઉપયોગને મંજૂરી આપી હતી. તે એક ખર્ચ અસરકારક કોવિડ રસી છે, જેને સિરિંજ, સોય, આલ્કોહોલ વાઇપ્સ, પાટો વગેરેની જરૂર નથી. રસીના 2 ડોઝ 28 દિવસના અંતરાલમાં આપવાના હોય છે. રસી ઉત્પાદક ભારત બાયોટેકના જણાવ્યા અનુસાર કોવિન વેબસાઇટની મુલાકાત લઈ ઇન્ટ્રાનાઝલ રસીના ડોઝ માટે એપોઇન્ટમેન્ટ બુક કરી શકાય છે. બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ સરકારોને કહ્યું કે તેઓ દરેક પ્રજાસત્તાક દિવસ પર છેલ્લા એક વર્ષ દરમિયાન કરવામાં આવેલ તેમના વચનો અને ઠરાવોનો પ્રગતિ અહેવાલ રજૂ કરે, જેથી કરી આ દિવસ કોઈ ધાર્મિક વિધિ ન રહી જાય. માયાવતીએ ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી. આ સાથે તેમણે કામકાજના મામલે પણ સરકારોને ટોણો માર્યો. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પણ સાર્વત્રિક કલ્યાણ અને સાર્વત્રિક સુખની પવિત્ર ભાવના સાથે કામ કરવું જોઈએ અને દેશને આગળ લઈ જઈ વિશ્વગુરુ બનાવવો જોઈએ. માયાવતી વધુમાં કહ્યું કે દર વર્ષે આ અવસર પર તેણે ઈમાનદારીથી પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ અને લોકોને જણાવવું જોઈએ કે તેણે છેલ્લા એક વર્ષમાં કરેલ પોતાના વચનો અને સંકલ્પોને કેટલા પૂરા કર્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે દરેક વ્યક્તિને પોતાની
પાર્ટીના વિસ્તરણ માટે કામ કરવાનો અધિકાર છે। એકનાથ શિંદે માટે આ સમય આવી ગયો છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે ગુરુવારે થાણેના પ્રવાસે ગયા હતા। ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાત પર સૌની નજર ટકેલી હતી। મહત્વપૂર્ણ છે કે તેઓ એકનાથ શિંદેના ગુરુ આનંદ દિઘેની જન્મ જયંતિના એક દિવસ પહેલા ગયા હતા। આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે થાણેના શિવાજી મેદાનમાં એક મેગા મેડિકલ ઇવેન્ટનું ઉદઘાટન કર્યું અને તે પછી તેઓ આનંદ આશ્રમ પાસે ટેમ્બીનાકામાં આનંદ દિઘેની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી। સાથે જ તેમણે થાણેમાં જૈન સમુદાયના એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી। એકનાથ શિંદેને ઉદ્ધવ ઠાકરેની થાણેની મુલાકાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે લોકશાહીમાં દરેકને પોતાનો પક્ષ વિસ્તારવાનો અધિકાર છે। ઉદ્ધવ ઠાકરેની થાણેની મુલાકાતને સફળ બનાવવા માટે તેમને પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે। દિલ્હીમાં એમસીડી મેયરની ચૂંટણીનો માહોલ પહેલા કરતા વધુ ઘેરો બની રહ્યો છે। હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે। મેયરની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે। મેયરની ચૂંટણી સમયમર્યાદામાં કરાવવાનો આદેશ કરવા તેમણે કોર્ટ સમક્ષ માંગ કરી છે। એમસીડી મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના 6 સભ્યોની ચૂંટણી વારંવાર સ્થગિત કરવામાં આવી રહી છે। 6 જાન્યુઆરીના રોજ હંગામો અને લડાઈને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી અને 24 જાન્યુઆરીએ ફરી એકવાર હંગામાને કારણે પ્રિસાઇડિંગ ઓફિસર મેયરની ચૂંટણી અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી હતી। ભાજપના વલણથી નારાજ આપ ઉમેદવાર શૈલી ઓબેરોએ મેયરની ચૂંટણી કરાવવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે। તેમણે નિર્ધારિત સમયમાં મેયરની ચૂંટણી કરાવવા માટે સુપ્રીમ કોર્ટને માંગ કરી છે। ગઢવાલ હિમાલયની ઊંચી ટેકરી ઉપર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના દરવાજા આ વર્ષે 27 એપ્રિલે ભક્તો માટે ખુલશે। ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના નરેન્દ્રનગર સ્થિત ટિહરી રાજમહેલમાં વસંત પંચમીના અવસર પર આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં પંચાંગની ગણતરી બાદ વિધિ વિધાન અનુસાર બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાનો શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે। બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલે સવારે 7 કલાકે ખોલવામાં આવશે। ચમોલી જિલ્લામાં સ્થિત ભગવાન વિષ્ણુને સમર્પિત બદ્રીનાથ ધામના દરવાજા ગયા વર્ષે 19 નવેમ્બરે શિયાળામાં બંધ કરવામાં આવ્યા હતા। સમગ્ર વિશ્વ 2023ના વર્ષને મિલેટ યર તરીકે ઉજવે છે ત્યારે રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું। રાજ્યના 8 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું છે। અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી નોંધાયું। રાજધાની ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 7.7 ડિગ્રી, પાટણમાં પણ સતત ત્રીજા દિવસે ઠંડીનો કેર યથાવત જોવા મળ્યો, જ્યાં લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું। ભુજમાં લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી નોંધાયું। હવામાન વિભાગે આગામી 2 દિવસ કચ્છ સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરી છે। સુરતમાં ઔદ્યોગિક એકમોને લઈ ખેડૂતોની મુશ્કેલી વધી છે। ઓલપાડ તાલુકામાં કિમ જીઆઈડીસી ઉપરાંત સાયણ, સિવાણ, ગોથાણ, દેલાડ, બાંસમા, બરબોધન સહિતના ગામોમાં અનેક ઔદ્યોગિક એકમો કાર્યરત છે। આ ઔદ્યોગિક એકમો ઉત્પાદન પ્રક્રિયામાં અનેક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે। ઔદ્યોગિક એકમો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોને નેવે મૂકી હવા અને જળ પ્રદૂષણ ઓકી રહ્યા છે, જેથી ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે। એક સમય હતો જ્યારે સેનાખાડીમાંથી ખેડૂતો પાણી લઈને ખેતી કરતા હતા। વર્ષો સુધી ખેડૂતોએ ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા, જોકે આજે ખાડી એટલી દૂષિત થઈ ચૂકી છે ત્યારે ખેડૂતોની માંગ છે કે ખાડીઓમાં કેમિકલ યુક્ત પાણી ઠાલવવાનું બંધ કરવામાં આવે। મેં કલેક્ટરશ્રીને વિનંતી કરી છે, ડ્રેનેજ વિભાગ હોય, સિંચાઈ વિભાગ હોય, મામલતદાર ઓફિસ, કલેક્ટર ઓફિસ અને પ્રાંતશ્રી એક સંયુક્ત ટીમ બનાવીને આ સમગ્ર ખાડીઓની માપણી કરવામાં આવે, એની પર જે કોઈ દબાણ છે એ દબાણો દૂર કરવામાં આવે, એની ઊંડાઈ કરવામાં આવે અને આવનારા દિવસોમાં આ સમગ્ર બાબતમાં જે જીપીસીબીએ પણ પગલાં લેવા જોઈએ લોકહિતમાં મેં રજૂઆત કરી। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, નમસ્કાર।